નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? રિધમ પ્રાઇમરી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 1 વનસ્પતિમાં પોષણ, એ જ્યાંથી આપણે અધૂરું મૂક્યું હતું ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. અગાઉના લેક્ચરમાં આપણે અલગ અલગ પ્રકારના પોષક તત્વો વિશે ભણી ગયા. વનસ્પતિ છે એ કેવું પોષણ ધરાવે છે, સ્વાવલંબી પોષણ, પરાવલંબી પોષણ, આના વિશે શીખી ગયા. અને વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે એ પણ શીખી ગયા. અને એક બીજી વધારાની માહિતી આપણે લીધી હતી, અને એ એટલે કોષ વિશે. એનું અગાઉ છે આપણે ચેપ્ટર આવવાનું છે એટલે ખાલી થોડીક વ્યાખ્યાઓ આપણે સમજાતા, બરાબર ને? હવે આગળનો ટોપિક લઈએ, બરાબર. વનસ્પતિ છે એ પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ, ખનિજ તત્વો, પાણી આ બધાનો ઉપયોગ કરી અને પોતે છે એ પોતાનો ખોરાક બનાવે છે. અને એના માટેનું એક સમીકરણ તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે, જે મેં તમને અહીંયા લખી દીધું છે. આ સમીકરણ છે એ તમને આવડવું જોઈએ. શા માટે? કારણ કે એક્ઝામમાં પૂછાઈ શકે, એક માર્ક બે માર્કમાં પૂછાઈ શકે આ સમીકરણ. એટલા માટે આ સમીકરણ છે એ પ્રકાશ સંશ્લેષણની આખી પ્રક્રિયા દર્શાવે છે, બરાબર. કઈ રીતે? જોજો, વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, યાદ રાખજો, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એનો ઉપયોગ કરે છે. હરિત દ્રવ્ય દ્વારા સૂર્યપ્રકાશનું શોષણ કરે છે અને પોતાનો ખોરાક બનાવે. ખોરાકમાં શું બનાવે? કાર્બોદિત પદાર્થ અને બીજું ઓક્સિજન. યાદ રાખજો, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી હરિત દ્રવ્ય દ્વારા સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી, વનસ્પતિ આનો ઉપયોગ કરી કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન બનાવે છે, બરાબર. કાર્બોદિત પદાર્થ છે ને એ સ્ટાર્ચનો એક પ્રકાર છે. વનસ્પતિમાં સ્ટાર્ચ છે એ રહેલું હોય છે, અને એ સ્ટાર્ચ રહેલું હોય ને તો એ દર્શાવે છે કે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે તો જ વનસ્પતિના પર્ણમાં સ્ટાર્ચ છે એ બને, બરાબર. એટલે આવી રીતે આ આખું અહીંયા સમીકરણ તમને આપેલું છે, કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, હરિદ્રવ્ય, સૂર્યપ્રકાશ, બરાબર. અને નિપજ આપણને શું મળે છે, શું બને છે? નિપજ એટલે શું બને છે? કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન, બરાબર. ઓક્સિજન પણ વનસ્પતિ, જો ઓક્સિજન છે એ લેતી નથી, આપે છે. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન આપે છે. આમાં શ્વસનની પ્રક્રિયા કંઈક અલગ હોય છે. રાત્રિ દરમિયાન છે એ ઓક્સિજન લે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે, અને દિવસ દરમિયાન ઓક્સિજન છે એ છોડે છે અને કાર્બન ડાયોક્સાઇડ લે છે. આવું કરે છે વનસ્પતિ, બરાબર. એટલે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક છે એ બનાવે છે, બરાબર. ત્યારબાદ જોઈએ તો ઘણી બધી વનસ્પતિ આપણે જોયું કે ભાઈ લીલી વનસ્પતિઓ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે અને પોતાનો ખોરાક બનાવે. એમાં હરિદ્રવ્ય હોય, લીલા રંગનું રંજક દ્રવ્ય, જેને હરિદ્રવ્ય કહેવાય. આપણે આગળના લેક્ચરમાંની વ્યાખ્યા ભણી હતી, બરાબર. અને હરિદ્રવ્ય કહેવાય, એ હરિદ્રવ્ય હોય એટલે સૂર્યપ્રકાશનું શોષણ કરે અને પોતાનો ખોરાક બનાવે. પણ ઘણી વખત એવું બને કે ભાઈ અમુક વનસ્પતિ એવી હોય લાલ રંગની હોય, અમુક વનસ્પતિના પર્ણો લાલ રંગ, કથ્થઈ રંગ, પીળો રંગ, આવા રંગની પણ હોય. તો શું આવા રંગની વનસ્પતિઓ, આવા રંગના પર્ણો એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતા હશે કે નહીં કરતા હોય? તો કે હા, એ પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે. કઈ રીતે? તો કે પર્ણનો જે ભાગ લીલો નથી, બરાબર, જે ભાગ લીલો નથી તે પણ હરિત દ્રવ્ય ધરાવે છે. જો અહીંયા મેં તમને લખીને જ આપ્યું છે કે પર્ણનો જે ભાગ લીલો નથી તે પણ હરિદ્રવ્ય ધરાવે છે, બરાબર. હરિદ્રવ્ય હોય જ છે. દાખલા તરીકે જો પર્ણ છે લાલ રંગનું છે તો એમાં લાલ રંગના રંજક દ્રવ્યો વધારે હશે. હરિદ્રવ્ય પણ હોય, હરિદ્રવ્ય એટલે લીલા રંગનું રંજક દ્રવ્ય, એ ઓછું હોય એટલે લીલા રંગના રંજક દ્રવ્યને લાલ રંગનું જે રંજક દ્રવ્ય છે એ ઢાંકી દે, એટલે પર્ણ આપણને કેવું દેખાય? લાલ રંગનું. દાખલા તરીકે પર્ણ છે પીળા રંગનું છે તો એમાં પીળા રંગના રંજક દ્રવ્યો વધુ હોય. લીલા રંગના રંજક દ્રવ્યો હોય જ પણ ઓછા હોય. લીલા રંગના રંજક દ્રવ્યોને
પીળા રંગના રંજક દ્રવ્યો છે એ ઢાંકી દે, એટલે પર્ણ છે એ પીળું હોય. આવી રીતે લીલો રંગ, પીળો રંગ, કથઈ રંગ, ગમે તેવા પર્ણ હોય પણ વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે. શા માટે? તો કે એમાં ભાગ, વનસ્પતિના પર્ણનો ભાગ લીલો ન હોય તો પણ એ હરિદ્રવ્ય તો ધરાવે જ છે. એટલા માટે હરિદ્રવ્યનું કામ શું છે? સૂર્યપ્રકાશનું શોષણ કરવું, બરાબર. એટલે આવી રીતે ગમે તેવા રંગની વનસ્પતિઓ હોય, જેવા રંગની વનસ્પતિ એવા રંગના એમાં રંજક દ્રવ્યો છે એ વધુ હોય, બાકી હરિદ્રવ્ય તો હોય ઓછા અથવા વધતા પ્રમાણમાં પણ હોય ખરા. હવે ઘણી વખત છે એ તમે તળાવ છે, ગામની નદી છે, ઘરે પણ બરાબર ચીકણા અને લીલા ધબ્બા જોયા છે. જો અહીંયા આપ્યું મેં તમને, તળાવ કે સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બા છે એ તમે જોયા હોય, બરાબર. સામાન્ય રીતે આવી રીતે વૃદ્ધિ પામતા સજીવને લીલ કહેવાય. શું કહેવાય? લીલ, બરાબર. ઘણા વિદ્યાર્થીઓ કહેવા લીલ શું છે? સાદી ભાષામાં, સિમ્પલ ભાષામાં તમે એને શેવાળ કહો, બરાબર. નદીમાં હોય ને, તળાવમાં હોય, ખેતર જાઓ તો ત્યાં જે કુંડી હોય એમાં હોય, ધોરીઓ હોય કોઈ પથ્થરનો કે તો એમાં હોય, આ શેવાળ એ લીલ, બરાબર. લીલ છે કેવા રંગનું હોય? લીલા રંગનું, બરાબર. લીલા રંગનું છે એ હોય છે કારણ કે એમાં લીલા રંગના રંજક દ્રવ્યો, હરિદ્રવ્ય છે એ વધુ પ્રમાણમાં હોય છે અને પાણીમાં જ જોવા મળે. ક્યાં જોવા મળે? પાણીમાં જ, બરાબર. એમાં લીલા રંગનું રંજક દ્રવ્ય એટલે કે હરિદ્રવ્ય વધુ પ્રમાણમાં હોય અને સૂર્યપ્રકાશ દ્વારા છે એ પણ લીલ છે. એ એક પ્રકારની વનસ્પતિ છે, યાદ રાખજો મિત્રો. લીલ એટલે કે શેવાળ એ એક પ્રકારની વનસ્પતિ છે, બરાબર. એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક પણ બનાવે છે લીલ, યાદ રાખજો આટલું. હવે જોઈએ તો વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે એમાં કાર્બોદિત પદાર્થો બનાવે. મેં અહીંયા તમને આપ્યું, બરાબર, સમીકરણમાં આપ્યું છે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી અને વનસ્પતિ ખોરાકમાં શું બનાવે? તો કે કાર્બોદિત પદાર્થો અને ઓક્સિજન બનાવે. એમાંથી આ કાર્બોદિત પદાર્થો, ફક્ત અને ફક્ત કાર્બોદિત પદાર્થો બનાવતું નથી, એના સિવાયના પણ બીજા પદાર્થો બનાવે, બરાબર. કઈ રીતે? તો યાદ રાખજો કે કાર્બોદિત પદાર્થ છે એ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનો બનેલો હોય. યાદ રાખજો, ફરી એકવાર કહી દઉં કે કાર્બોદિત પદાર્થ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનો બનેલો હોય. કાર્બોદિત પદાર્થ, બરાબર. તો એ આજે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે ને, એનો ઉપયોગ પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય. સંશ્લેષણ એટલે બનવું, બરાબર. પ્રોટીન અને ચરબીને બનાવવા માટે છે એ કોનો ઉપયોગ થાય? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. આ છે એ યાદ રાખવાનું, બરાબર. હવે એમ થાય કે પ્રોટીન અને ચરબી બની, બરાબર. હવે પ્રોટીન છે ને એ નાઇટ્રોજન યુક્ત છે, પ્રોટીનમાં ભરપૂર માત્રામાં છે એ નાઇટ્રોજન રહેલું હોય, બરાબર. તો આપણને પ્રશ્ન થાય કે આ નાઇટ્રોજન છે એ વનસ્પતિને ક્યાંથી મળતો હશે, બરાબર. તો ધોરણ 6ની અંદર આપણે આવતું હવામાં વાયુ, ક્યાં વાયુનું કેટલું પ્રમાણ છે એમ, બરાબર. સૌથી વધુ ક્યાં વાયુનું પ્રમાણ છે? તો કે નાઇટ્રોજન વાયુનું. લગભગ 78% જેટલો વાયુ છે એ નાઇટ્રોજન છે. હવામાં, પૃથ્વી પર હવાના કુલ ભાગનો જેટલા વાયુ છે એમાંથી કુલ 78% જેટલો એક વાયુ એટલે નાઇટ્રોજન. આટલા બહોળા પ્રમાણમાં નાઇટ્રોજન છે એટલે આપણને એમ થાય કે આ નાઇટ્રોજન છે એ વનસ્પતિનું શોષણ કરી લે એટલે વનસ્પતિને નાઇટ્રોજન મળી જાય. પણ આવું છે નહીં. વનસ્પતિ હવામાંથી નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરી શકતી નથી. જેમ માછલી છે, ધોરણ 6ની અંદર ભણીએ ને આપણે, માછલી છે એ ઓક્સિજનનો ઉપયોગ કરે શ્વસનમાં પણ વાયુ સ્વરૂપ છે એ લઈ શકતું નથી. એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન છે એનો ઉપયોગ કરે. આવી જ રીતે વનસ્પતિ પણ વાયુમાંથી છે એ નાઇટ્રોજન લઈ શકતું નથી, બરાબર. શું કરે? તો કે એ છે એ પહેલાં તો જમીનની અંદર છે ને અમુક એક એવા બેક્ટેરિયા હોય કે જે વાયુમાં જે નાઇટ્રોજન રહેલો હોય ને એ નાઇટ્રોજનને જે વાયુ સ્વરૂપ છે એને જમીનમાં છે એ સ્થાપિત કરે. અમુક એક પ્રકારના આવા સજીવો, આવા બેક્ટેરિયાઓ હોય છે.
જમીનમાં સ્થાપિત કરે. હવે જમીનમાં સ્થાપિત કરે એટલે જમીનમાં જે પાણી રહેલું છે આ પાણીમાં આ નાઇટ્રોજન વાયુ છે એ ઓગળે, એ પાણી સાથે ભળી જાય. અને પછી છે એ પાણી સાથે ભળી જાય ત્યારબાદ છે એ શું થાય તો કે પાણી છે એનું શોષણ કોણ, મૂળ છે એ પાણીનું શોષણ કરે, ખનિજ તત્વોનું શોષણ કરે, પાણીનું શોષણ કરે. આ પાણી સાથે છે એ વનસ્પતિને નાઇટ્રોજન છે એ મળે છે અને આવી રીતે છે નાઇટ્રોજન વનસ્પતિને પૂરું પડે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમે એવું પણ જોયું હશે કે ખેડૂતો છે એ નાઇટ્રોજનથી ભરપૂર આવા ખાતરો છે એનો ઉપયોગ છે એ કરતા હોય, જમીનમાં નાખતા હોય, બરાબર. એટલે જમીનમાં છે આવા ખાતર સ્વરૂપે પણ છે એ નાઇટ્રોજન છે એ સ્થાપન થાય છે અને વનસ્પતિ એનો ઉપયોગ કરે. અને પછી પ્રોટીન અને ચરબી આનું સંશ્લેષણ થાય, બરાબર. હવે જોઈએ તો ઘણી બધી વનસ્પતિઓ છે એવી હોય, મોટાભાગની વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે, પણ અમુક એક વનસ્પતિઓ એવી હોય કે જે હરિત દ્રવ્ય ધરાવતું નથી. અમુક વનસ્પતિની વાત થાય છે મિત્રો, અમુક વનસ્પતિ એવી હોય કે જે હરિત દ્રવ્ય ધરાવતું નથી. તો આવી વનસ્પતિ છે એ પોતાનો ખોરાકનો આધાર પ્રાણીઓની જેમ બીજા ઉપર રાખે, કોઈ બીજી વનસ્પતિ ઉપર પોતાના ખોરાકનો આધાર રાખે, બરાબર. દાખલા તરીકે અમરવેલ, મેં તમને અહીંયા એ વનસ્પતિનું નામ આપેલું છે અમરવેલ, કે જે પોતાના ખોરાકનો આધાર બીજા ઉપર રાખે છે, બરાબર. જોજો એ શું કરે તો કે એ પોતે જે ખોરાક છે એ કોઈ વૃક્ષ પાસેથી લે, બરાબર. જોજો મિત્રો, અહીંયા બાજુમાં છે એ મેં તમને ચિત્ર એક આપેલું છે, ધ્યાનથી જો, જે એક વૃક્ષ આપેલું છે અને વૃક્ષ ઉપર પીળા રંગની વનસ્પતિ છે, જો દેખાય છે ને, આ પીળા રંગની વનસ્પતિ એટલે કે અમરવેલ, બરાબર. અમરવેલ છે એ બીજા વૃક્ષ ઉપર છે એ નભે છે, કોઈ એક વૃક્ષ હોય તો વૃક્ષની બાજુમાં ઊગી નીકળે, બરાબર, અને વૃક્ષ ઉપર ચડી જાય. એટલે વૃક્ષ ઉપર ચડવું એટલે વૃક્ષ ઉપર રહે એટલે કે આરોહણ કરવું. પાઠ્યપુસ્તકમાં તમને આવો શબ્દ આપેલો છે આરોહણ કરવું, બરાબર. આ સાદી ભાષામાં હું તમને સમજાવું છું, યાદ રાખજો, સિમ્પલ ભાષામાં એકદમ. કોઈ વૃક્ષ પાછી આ વનસ્પતિ છે એ ઉગે છે અમરવેલ અને વૃક્ષ ઉપર ચડી જાય છે, આને કહેવાય આરોહણ કરવું. અને એ વૃક્ષ પાસેથી એ વૃક્ષની ડાળીઓમાં વીંટળાઈ જાય અને વૃક્ષ પાસેથી પોતાનું પોષણ મેળવે છે, પોતાનો ખોરાક મેળવે છે. એ વૃક્ષ માટે વૃક્ષની માથે આરોહણ કરે છે એટલા માટે વૃક્ષને યજમાન કહેવાય. આ યજમાન શબ્દ પણ તમને ટેક્સ્ટ બુકમાં આપેલો હશે, શું કહેવાય, યજમાન. એટલા જ માટે જો યાદ રાખજો, પોતાનું પોષણ યજમાન પાસેથી લે તો તેને પરોપજીવી કહેવાય છે. આવી વનસ્પતિને પરોપજીવી કહેવાય, એટલે કે બીજા ઉપર છે એ પોતાનો ખોરાકનો આધાર રાખે છે. કઈ વનસ્પતિ, તો કે અમરવેલ, બરાબર, યાદ રાખજો. હવે એટલે આવી અમરવેલ સિવાયની બીજી અમુક એક વનસ્પતિઓ હોઈ શકે, બરાબર. તમે પણ છે એ નેટ ઉપર છે એ સર્ચ કરી અને આવી વનસ્પતિઓ ગોતો, એનું શોધ કરો અને એક નોંધ છે એ બનાવો, લિસ્ટ બનાવો કે કઈ કઈ વનસ્પતિ એવી છે કે જે પરપોષી છે, બીજા ઉપર પોતાના ખોરાકનો આધાર રાખે છે. હવે વનસ્પતિઓ તમે જોઈ કે ભાઈ કોઈ બીજા ઉપર પોતાનો ખોરાકનો આધાર રાખે છે, એ તો તમે જોયું, કોઈ વૃક્ષ ઉપર રાખે છે, બરાબર. પછી તો કે વનસ્પતિ પોતાના ખોરાકનો આધાર એ પોતે છે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે, આ પણ તમે જોયું. હવે બીજું આશ્ચર્યચકિત કરે એવી વાત છે કે વનસ્પતિ છે એ શું પ્રાણીઓને ખાય છે, પ્રાણી ઉપર પોતાનો ખોરાકનો આધાર રાખે ખરું, તો કે હા. અમુક એક વનસ્પતિ એવી છે કે જે વનસ્પતિઓ કીટકો ખાય છે, જીવજંતુને ખાય છે. વનસ્પતિ આશ્ચર્યચકિત કરી દે ને મિત્રો, વનસ્પતિ જીવજંતુ ખાય, માણસો પ્રાણીઓ તો ઠીક બીજા પ્રાણીઓને ખાય એ તો આપણે સમજી શકીએ, પણ વનસ્પતિ પણ છે એ જીવજંતુ ને છે એ ખાય છે. દાખલા તરીકે એક વનસ્પતિનું નામ છે કળસપર્ણ, જો મેં તમને અહીંયા આપ્યું, બરાબર. અને બાજુમાં જો તમને ચિત્ર પણ છે એ મેં આપેલું છે, જોવા ચિત્ર. આ ચિત્ર છે એ કળસપર્ણનું છે, બરાબર. જો ઉપર એક ઢાંકણ જેવી રચના હશે, દેખાય છે ને, અને કળશ જેવી રચના છે એ પણ હશે,
નીચેના ભાગમાં કળશ જેવી રચના અને ઉપર ઢાંકણ જેવી રચના છે. આ ઢાંકણ છે ને એ પોતે ખોલી પણ શકે અને બંધ પણ કરી શકે પોતાની રીતે. આવી કુદરતી રચના આવેલી હોય છે, બરાબર. એ એક વખત ધ્યાનથી તમે છે આ ચિત્રને જોઈ લો, બરાબર. રેડી? હવે તો કે આ ઢાંકણ જેવી જે રચના છે એ ખોલી શકે, બંધ કરી શકે, નીચે કળશ જેવી રચના છે. આ કળશ જેવી રચનાની અંદર એક ગૂંચળામય વાળ હોય ને, ગૂંચળાવાળા વાળ હોય એ કેવા લાગે? આવા વાળ જેવી રચના છે એ આવેલી હોય, બરાબર. જેવું કીટક છે એ અંદરની તરફ જાય એટલે વાળમાં ફસાઈ જાય, વાળમાં ફસાઈ જાય ને એટલે ઢાંકણ છે ને ઉપરનું એ બંધ થઈ જાય. એ ઢાંકણ ઉપરનું બંધ થાય એટલે તરત જ એ કળશ જે છે એની અંદર અમુક એક પાચક રસો, બરાબર, ઉત્સેચકોનો સ્ત્રાવ થાય. પાચક રસો અને ઉત્સેચકો, પાચક રસ અને ઉત્સેચકો એટલે શું કે એવું પ્રવાહીનો સ્ત્રાવ થાય છે કે જે પ્રવાહી કીટકનું પાચન કરી નાખે, આવા પ્રવાહીનો સ્ત્રાવ થાય એટલે કીટક છે એમાં છે એનું પાચન થઈ જાય અને એમાં જે કીટકોમાંથી જે પોષણ મળે છે એ પોતે એનું શોષણ કરી લે, બરાબર. આવું થાય. આવી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તો કરે જ છે, પણ છતાં પણ આના સિવાયના અમુક એક પોષક તત્વો છે એ નહીં મળતા હોય એટલા માટે આ વનસ્પતિ છે એ કીટકો છે એનો નાશ કરતી હશે. યાદ રાખજો, કીટક આને કહેવાય કીટાહારી વનસ્પતિ. શું કહેવાય? કીટાહારી વનસ્પતિ, જે પોતાનો ખોરાકનો આધાર બીજા ઉપર અને કીટકોને ખાય છે, આવી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવાય છે, બરાબર. અને એનું ઉદાહરણ આપણને પૂછે તો આપણે કહી શકીએ કળશપર્ણ. ઓકે મિત્રો, આપણે આગળના લેક્ચરમાં, આગળના વિડીયોમાં મેં આપણે સ્વયંપોષી, બરાબર, આવા પ્રકાર વિશે આપણે ભણ્યા હતા. ત્યારબાદ આજે આપણે પરપોષી એટલે કે પરાવલંબી એટલે કે વનસ્પતિ જે પોતાના ખોરાકનો આધાર બીજા ઉપર રાખે આવા પ્રકાર વિશે ભણ્યા, બરાબર. જેવી રીતે કીટાહારી વનસ્પતિ, બરાબર, અમરવેલ, આ બધી વનસ્પતિ. હવે આપણે જે વનસ્પતિના પ્રકાર વિશે ભણવાનું છે એ એટલે કે મૃતોપજીવી વનસ્પતિ, બરાબર. કેવી? મૃતોપજીવી. આપણને નામ છે કંઈક અજુગતું લાગે, મૃતોપજીવી એટલે શું, બરાબર. જો અહીંયા મેં તમને એક ઉદાહરણ આપેલ છે, મશરૂમ બ્રેડ પરની જે ફૂગ હોય, ફૂગ એટલે ખાલી બ્રેડ પરની નહીં, કોઈ પણ ફૂગ, બરાબર. આવી ફૂગ આ બધી મૃતોપજીવી વનસ્પતિ છે. શા માટે? ઘણી વખત તમે ચોમાસાના દિવસોમાં છે ને સડેલા લાકડા હોય કે એવી વસ્તુ હોય ને એના ઉપર તમે છત્રી આકારની વનસ્પતિ જોઈ છે, સફેદ છત્રી, જેને આપણે બિલાડીનો ટોપ પણ કહીએ, છત્રી કહીએ, બરાબર, આપણી સાદી ભાષામાં આ તમે જોઈ હશે. એને મશરૂમ કહેવાય. શું કહેવાય? મશરૂમ. ત્યારબાદ બ્રેડ ઉપર તમે ફૂગ પણ, કોઈ પણ જગ્યાએ કે એવી હૂંફાળી વસ્તુઓ હોય, બરાબર, એવી જગ્યા હોય હૂંફાળી, તો ત્યાં તમે જોઈ હશે કે ફૂગ હોય, બરાબર. બ્રેડ ઉપર એ રૂના તાતણા જેવા ભાગ દેખાય, આ ફૂગ કહેવાય. આ સડેલી વસ્તુઓ હોય ને મશરૂમ, એમાં ફૂગ છે કોઈ વસ્તુ ઉપર, એ જ્યારે લાગે છે, જો ફૂગ છે એના જીવાણુઓ છે ને હવામાં ફરતા જ હોય, એને એનું વાતાવરણ મળે ને, જે તે જગ્યાએ હૂંફાળી જગ્યા મળે વાતાવરણ, એનું પોતા ઊગી નીકળે આવું વાતાવરણ મળે, ત્યાં સ્થાપિત થઈ જાય. એટલે ત્યાં શું થાય? પોતે સ્થાપિત થાય ને પોતે અમુક એક પાચક રસોનો સ્ત્રાવ કરે. પાચક રસનો સ્ત્રાવ કરે ને એટલે એટલામાં, જેટલામાં પાચક રસનો સ્ત્રાવ થયો હોય એટલી જગ્યામાં એક પ્રકારનું દ્રાવણ બની જાય. આ દ્રાવણ બને ને એટલે એમાંથી એ પોષક તત્વો છે મેળવે છે, આવી રીતે પોતાનું જીવન ગુજારે છે. જો મશરૂમ, ફૂગ આ પણ એક પ્રકારની વનસ્પતિ છે, યાદ રાખજો. મશરૂમ અને ફૂગ એ પણ એક પ્રકારની વનસ્પતિ છે. એટલા જ માટે મિત્રો, મૃત અને સડી ગયેલા પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવાય તેને મૃતોપજીવી પોષણ કહેવાય. શું કહેવાય? મૃતોપજીવી પોષણ. મૃત અથવા તો સડી ગયેલા પદાર્થોમાંથી છે એ પોતાનો ખોરાકનો આધાર રાખે છે, બરાબર. એટલે કે જે વનસ્પતિ મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે તેવી વનસ્પતિને મૃતોપજીવી વનસ્પતિ કહેવાય. એટલે આ મૃતોપજીવી વનસ્પતિનું કામ શું છે? એ પોતાનો ખોરાક ક્યાંથી બનાવે? તો કે મૃત અથવા તો સડી ગયેલા પદાર્થો ઉપર છે એ પોતાનો ખોરાકનો આધાર રાખે. એટલા જ માટે આવી વનસ્પતિને મૃતોપજીવી વનસ્પતિ કહેવાય છે. આ વ્યાખ્યા છે, યાદ રાખજો મિત્રો. જે વનસ્પતિ મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે તેને મૃતોપજીવી વનસ્પતિ કહે છે અથવા તો મૃતોપજીવી કહે છે. આવું તમે
કહી શકો. હવે ઘણી બધી વનસ્પતિ બરાબર, ઘણા બધા સજીવો એ સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે, એટલે કે એકબીજાને કામ આવે છે. એકનું કામ બીજો કરી દે, આનું કામ છે એ બીજો કરી દે, આવી રીતે સહભાગી બને છે. આ પ્રકારના સંબંધને સહજીવન કહેવાય. સહજીવનની વ્યાખ્યા પણ તમને કદાચ પૂછાઈ શકે, એક માર્કમાં પ્રશ્ન આવી શકે સહજીવન એટલે શું, તો તમે ત્યારે કહી શકો છો કે કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે, આ પ્રકારના સંબંધને સહજીવન કહેવાય. બરાબર, કઈ રીતે જો એનું એક ઉદાહરણ પણ મેં તમને અહીં આપેલું છે, તો કે ફૂગ છે એ વનસ્પતિના મૂળ ઉપર જોવા મળે, વનસ્પતિના મૂળ હોય ને આના ઉપર ફૂગ જોવા મળે. ફૂગ છે એ શું કરે, વનસ્પતિને પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરવામાં મદદ કરે. બરાબર, અને બદલામાં વનસ્પતિ છે એ આને ખોરાક આપે, ખોરાક બનાવે ને વનસ્પતિ, ખોરાક આને આપે ફૂગને. એટલે બંને એકબીજાને કામ આવે છે, બંને એકબીજાને સહભાગી બન્યા. ફૂગ છે વનસ્પતિ માટે સહભાગી છે, સહભાગી બને છે કઈ રીતે, પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરવામાં, અને વનસ્પતિ છે એ આને બદલામાં ખોરાક આપે. એટલે આવી રીતે બંને એકબીજા ઉપર આધારિત છે, એટલે સહભાગી બને છે. ત્યારબાદ હજી એક ઉદાહરણ છે. બરાબર, ખાસ યાદ રાખજો, આ એક્ઝામ્પલ છે એ તમને એક્ઝામમાં પણ પૂછાઈ શકે, યાદ રાખજો. કેવું, તો કે લાયકન જેવા સજીવોમાં હરિત દ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે, લીલ અને ફૂગ સાથે જોવા મળે. લાયકન જેવા સજીવ છે ને એમાં લીલ અને ફૂગ, લીલ એટલે શેવાળ, મેં તમને અગાઉ કીધું હતું, સાદી ભાષામાં એને શેવાળ કહેવાય. બરાબર, કન્ફ્યુઝ નહીં થતા કે લીલ એટલે શું. આવી રીતે લીલ અને ફૂગ બંને સાથે જોવા મળે. જો ફૂગ છે ને એ વસવાટ, પાણી અને ખનિજ તત્વો, લીલને રહેવા માટે વસવાટ, રહેઠાણ આપે. બરાબર, પછી બીજું તો કે પાણી આપે, પાણીની પણ જરૂર પડે ને લીલને, આ પાણી આપે, અને બીજા ખનિજ તત્વો, અમુક એક ખનિજ તત્વોની પાસે હોય એ લીલને આપે. એટલે લીલનું કામ હચવાઈ ગયું, હવે વધ્યું કોણ, તો કે ફૂગ. તો કે લીલ છે એ શું કરે, તો કે બદલામાં લીલ છે એને જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે પોતે ખોરાક બનાવે છે ને લીલ, એ ખોરાક છે એ ફૂગને આપે. એટલે બંને આવી રીતે એકબીજા ઉપર આધારિત છે, એકબીજાને સહભાગી બને છે. બરાબર, આ યાદ રાખો. હવે જોઈએ તો કે જમીન છે એમાંથી વનસ્પતિ છે ખનિજ તત્વો, પાણી આનું શોષણ કરે. હવે કોઈ પાસેથી, કોઈ વ્યક્તિ પાસેથી કે કોઈ વસ્તુ પાસેથી આપણે વસ્તુ છે લીધા જ કરીએ, લીધા જ કરીએ, લીધા જ કરીએ, એને આપણે કંઈ આપીએ નહીં, તો એક સમય એવો આવે કે વસ્તુ છે, કોઈ પદાર્થ છે એની પાસે ખૂટી જાય. બંને ના હોય, એટલે જમીનમાંથી જો પાણી અને ખનિજ તત્વો વૃક્ષો છે લીધા જ કરે, લીધા જ કરે, લીધા જ કરે, આપે નહીં, તો આપણે કંઈ એને આપીએ નહીં, તો અંદરથી ખનિજ તત્વો ખૂટી જાય, પાણી છે એ ખૂટી જાય. પાણી તો ચાલો વરસાદ દ્વારા મળીએ, તો ખનિજ તત્વો ખૂટે. ઘણી વખત તમે છે એ બાગ બગીચાઓમાં તમે ખાતર ઉમેરવાની પ્રક્રિયા છે જોઈ હશે, જોઈ છે ને. બરાબર, ખાતર ઉમેરવાની પ્રક્રિયા એટલે ખેડૂતો છે એ જમીનમાં ખાતર ઉમેરે, આપણને ખબર છે. તો આ ખાતરમાં છે ને એ નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ આવા પોષક તત્વો છે રહેલા હોય, જે જમીનની સારી રીતે ફળદ્રુપ બનાવે આવા પોષક તત્વો છે એમાં રહેલા હોય. એટલે ખાતર ઉમેરવાથી આવા પોષક તત્વો છે એ મળી રહે છે. બીજું, નાઇટ્રોજનની એને જરૂર પડે તો આપણને ખબર છે, અગાઉ આગળ આપણે ભણી ગયા કે નાઇટ્રોજન છે એ હવામાં પુષ્કળ પ્રમાણમાં છે, પણ એ છે એ હવા વાય એટલે કે વાયુ સ્વરૂપે લઈ શકતું નથી, તો એને, તો કે એને ઓગળેલું સ્વરૂપ એટલે કે જમીનની અંદરથી લઈ શકે, મૂળ દ્વારા એનું શોષણ કરી શકે. એ કઈ રીતે, તો કે જમીનમાં અમુક એક પ્રકારના બેક્ટેરિયાઓ રહેલા હોય, અને કયા બેક્ટેરિયા, તો કે રાઇઝોબિયમ. યાદ રાખજો મિત્રો, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે, એનું કામ શું છે, તો કે વાયુ સ્વરૂપે જે નાઇટ્રોજન રહેલો છે એને જમીનમાં છે સ્થાપિત કરવો, આ બેક્ટેરિયાનું કામ છે. એટલે જમીનમાં પોતે સ્થાપિત કરે છે અને પાણીમાં જઈ વળે છે, અને પાણી દ્વારા છે એ નાઇટ્રોજન છે એ વનસ્પતિ પોતે લે છે. એટલે આવી રીતે જમીનમાં ફરીથી છે એ નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. પણ યાદ રાખવું, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ પોતાની જાતે પોતાનો ખોરાક બનાવી શકતા નથી, એ કેમ, શું કરતું હશે, ખોરાકનો ઉપયોગ છે એટલે ખોરાક એને લેવો હોય તો ક્યાંથી લેતો હશે, તો કે કઠોળ વર્ગની જે વનસ્પતિ હોય ને, કઠોળ વર્ગની વનસ્પતિ,
પોતાનો ખોરાક બનાવવા માટે રાઇઝોબિયમ નામનું બેક્ટેરિયા શું કરે? તો કે કઠોળ વર્ગની જે વનસ્પતિ હોય એના મૂળમાં વસવાટ કરે. બરાબર? એટલે જો રાઇઝોબિયમ નામનો બેક્ટેરિયા છે ને, એ કઠોળ વર્ગની વનસ્પતિને ભરપૂર પ્રમાણમાં નાઇટ્રોજન આપે. બદલામાં આ વનસ્પતિ છે એ ફૂગને શું કરે? તો કે ફૂગને પોતાનો ખોરાક અને વસવાટ છે એ આપે. એટલે આવી રીતે અહીંયા પણ એક પ્રકારનો સંબંધ છે, સહજીવન છે એ જોવા મળે. અને આ સહજીવન છે ને એ ખેડૂતો માટે અત્યંત જરૂરી છે. એટલે એકાબીજાને સહભાગી બને, એક છે બંને એકાબીજાને બદલામાં કંઈક ને કંઈક વસ્તુ આપે, આવી સહભાગીતાવાળું જીવન છે એ ખેડૂતો માટે ખૂબ જ જરૂરી છે. હવે આ પાઠમાં આપણે શું જોયું? તો કે વનસ્પતિઓ છે, મોટાભાગની વનસ્પતિઓ છે ને સ્વયંપોષી છે, એટલે કે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે. અમુક એક વનસ્પતિઓ છે જે પરપોષી છે, પરાવલંબી પોષણ પદ્ધતિ ધરાવે છે, એટલે કે પોતાના ખોરાકનો આધાર બીજા ઉપર રાખે છે. અને અમુક એક વનસ્પતિઓ છે એ મૃતોપજીવી છે, એટલે કે પોતાના ખોરાકનો આધાર મૃત અને સડી ગયેલા પદાર્થો ઉપર રાખે છે. બરાબર? અને પ્રાણીઓ જોઈએ તો તમામે તમામ પ્રાણીઓ છે એ પરપોષીમાં આવશે. બરાબર? શા માટે? તો કે તમામે તમામ પ્રકારના પ્રાણીઓ છે એ પોતાના ખોરાકનો આધાર બીજા ઉપર રાખે છે. પ્રાણીઓ છે એ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકતા નથી, એટલા માટે એને પરાવલંબી પોષણ પદ્ધતિ ધરાવે, એટલે એને પરપોષી પણ કહી શકાય. બરાબર મિત્રો? અહીંયા આપણું ધોરણ 7નું પ્રકરણ નંબર 1 વનસ્પતિમાં પોષણ એ પૂર્ણ થાય છે. જો તમને પાઠ આ વિડીયો પસંદ આવ્યો હોય તો ફરી એકવાર કહી દઉં કે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.